નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આપની પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હું ધાર્મિક ગિનેયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર ચાર બેન્કિંગ અને નાણાકીય નીતિ ભાગ નંબર આઠ છેલ્લે આપણે ભાગ નંબર સાતની વાત કરી હતી જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આગળના ભાગો નિહાળવાનું બાકી હોય

એ સાત સાધનોમાં ચોથું પાંચમું છઠ્ઠું અને સાતમું સાધન એટલે કે રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર ત્યાર પછી એમ કહેવાય કે કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ છઠ્ઠું હતું ઓપન માર્કેટ ઓપરેશન ખુલ્લા બજારના કાર્યો અને છેલ્લું હતું સ્ટડીલાઇઝેશનની નીતિ ત્યાં સુધી આપણે વાત કરી હતી હજે હવે આપણે શરૂઆત કરીશું ભાગ નંબર આઠ ભાગ નંબર આઠની અંદર આવે છે હવે ગુણાત્મક સાધનો આરબીઆઈના રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગુણાત્મક સાધનો પરિમાણાત્મક સાધનો વિશે વાત કરી અને પરિમાણાત્મક સાધનની એક વ્યાખ્યા આપણે એવી પણ કીધી હતી કે જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એક સરખી એક સમાન અસર પહોંચાડે તેના પરિમાણાત્મક સાધનો કહેવાય અને આ જે ગુણાત્મક સાધનો વાળો સવાલ છે એ સાધનો ત્રણ ગુણ માટે ખૂબ એટલે ખૂબ ઉપયોગી સવાલ છે જો કે ભાઈ ગુણાત્મક સાધનો એટલે શું ગુણાત્મક સાધનો એટલે શું જો કે ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે જરૂરી ક્ષેત્ર આપણને ખ્યાલ છે ત્રણ ત્રણ ક્ષેત્ર 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 છે 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 કેટલા ખેતી બીજું ઉદ્યોગ અને ત્રીજું છે સેવા કે જરૂરી ક્ષેત્ર માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો એટલે ગુણાત્મક સાધનો કે ભાઈ કયા ક્ષેત્રની અંદર આપણે કેટલો ફેરફાર લાવવાનો છે એના માટે જે વપરાતા સાધનો છે એવા સાધનને કહેવાય ગુણાત્મક સાધનો યાદ રાખજો જરૂરી ક્ષેત્ર માટે વપરાતા જે તર્કપૂર્વકના ના સાધનો છે તે સાધનને કહેવાય ગુણાત્મક સાધનો અને એ જે ગુણાત્મક સાધનો છે એ ગુણાત્મક સાધનના પાછા ચાર પ્રકાર પડે છે પહેલું છે સલામતીની જરૂરિયાત બીજું છે માર્જિનની જરૂરિયાત ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા અને ચોથું છે ભેદભાવયુક્ત કે ભેદ પારખો વ્યાજનો દર ગુણાત્મક સાધનના કેટલા પ્રકાર પડે છે ચાર પ્રકાર પડે છે પહેલું છે સલામતીની જરૂરિયાત બીજું છે માર્જિનની જરૂરિયાત ત્રીજું છે ધિરાણની ટોચ મર્યાદા અને ચોથું છે ભેદભાવયુક્ત કે ભેદ પારખો વ્યાજનો દર તો હવે આપણે શરૂઆત કરીએ પહેલું આવે છે સલામતીની જરૂરિયાત તો જોઈએ સલામતીની જરૂરિયાત ગુણાત્મક સાધન ની અંદર પહેલું સાધન આવે છે સલામતી ની જરૂરિયાત જો હવે કે સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ જે આપેલું છે એ ધિરાણ પાછું આવે ને બાળકો એની તેણે ચોકસાઈ રાખવી પડે છે માનો કે આપણે લોકો બેંક પાસેથી ધિરાણ લઈ આવેલા છે લોન લઈ આવ્યા તો એ જે ધિરાણ છે એ જે લોન છે બેંકને પાછી કેમ મળે એની બેંકે ચોકસાઈ રાખવી પડે છે બાકી તો ધિરાણ લઈ આવે ને જો કોઈ બેંકને પાછી ન આપે તો બેંકને કાળ હવારમાં બંધ થઈ જવું પડે બેંકને ઉઠાવણું કરવું પડે ખોટમાંથી માજીને કરવાનું એટલા માટે બેંકે પોતાને જે અન્ય વ્યક્તિને જે ધિરાણ આપ્યું છે ધિરાણ પાછું મળે એની બેંકે શું રાખવી પડે ચોકસાઈ રાખવી પડે એટલા માટે જો બેંક કેવી ચોકસાઈ રાખે છે આથી બેંકો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે કોઈની મિલકત કેવી જેવા કે ઘરેણા છે છાપણો છે કાર છે ઘર છે જમીન છે વગેરે સલામતી બાહેન્દ્રી પેટે લખાવી લે છે કે આલો ભાઈ આપણે ઘરેણા ઉપર લોન લીધી ગોલ્ડ લોન લીધી છે જમીન ઉપર લીધી છે જમીનની લોન ઘર ઉપર હોમ લોન લીધી છે કાર લોન લીધી છે એટલે આપણે એ કાગળ કારના હોય ને ઓરિજિનલ લોકો લઈ લે અને આપણને કહેશે કે જો તમે આ ધિરાણની ભરપાઈ નહીં કરો તો અમે તમારી પાસે જે આ સલામતી પેટે જે બાહિન્દ્રી પેટે જે વસ્તુ લખાવેલી છે ને એ અમે જપ્ત કરી લેશું

સલામતી પેટે બેંક છે ઘરેણાં છે થાપણો છે કાર છે જમીન છે આ બધી વસ્તુ લખાવે છે આમાંથી કોઈ પણ વસ્તુ એને માનો કે તમે જે વસ્તુ લીધી હોય માનો કે ઘર ઉપર લોન લીધી છે તો કે ઘરનો દસ્તાવેજ લઈ લે જમીન ઉપર લીધી છે કે જમીનના કાગળિયા લઈ લેશે આ રીતે જો તમે ધિરાણની રકમ ન ચૂકવો તો એ જે વસ્તુ છે એ બેન્કની થઈ જશે ને તમારે તો કે ત્યાંથી હવે નીકળી જવાનું એના એના ઉપર તમારો કોઈ પ્રકારનો હક રહેશે નહીં ત્યારબાદ શું કે આગળ જો પરંતુ દેશના જે લોકો છે એ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે કે બધા લોકોને બેંકનું ધિરાણ મળે ને એટલા માટે તેમજ ખેતી જેવા ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વધતા પ્રમાણમાં સલામતી લખાવાની પદ્ધતિ અપનાવવા આરબીઆઈ વેપારી બેંકને આદેશ કરે છે કે ભાઈ તમારે બધા પાસે સલામતી પેટે સરખું નથી લખાવવાનું અલગ અલગ કેવા પ્રકારનો ધિરાણ ધિરાણનો પ્રકાર કેવો જેમ ધિરાણનો પ્રકાર બદલે છે તેમ એની પાસે તમારે સલામતી પેટે લખાવેલું સાધન બદલાવાનું છે હવે તમે લીધી છે ઘર ઉપર એમ કહેવાય કે ઘર ઉપર લોન અને તમારી પાસે તેમ લઈ લે જમીનના ડોક્યુમેન્ટ એમને તો ઘરના દસ્તાવેજ લ્યો અને જેમ ધીરાણનો પ્રકાર બદલે છે તેમ સલામતી પેટે અલગ અલગ વસ્તુઓ તો કે રાખવાની હોય છે એટલા માટે કહે છે જો માનો કે કોઈ ગરીબ ખેડૂત હોય ને એ ગરીબ ખેડૂત પાસે બહુ નહિવત પ્રમાણની અંદર સલામતી પેટે લખાવે છે જ્યારે મોટા ધંધાના જે માલિક છે એ માલિક પાસે મોટા પ્રમાણમાં સલામતી પેટે વસ્તુ લખાવવામાં આવે છે

સ્વધ્યન પોથી સમજૂતી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર પત્ર આવું તો બીજું ઘણું બધું છે ને તમને સોલ્યુશન ની પીડીએફ સ્વરૂપે આપે છે તો આજે જ ઓસ્ટ્રેન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન છે ને ડાઉનલોડ કરો અને તમારી જે પણ કઈ સમસ્યા છે આ સમસ્યાનું સમાધાન માટેનો આ વિકલ્પ છે અને એ વિકલ્પનું નામ મેં તમને કીધું ઓસ્ટ્રેન કોચિંગ ક્લાસીસ ત્યાર પછી બીજું ગુણાત્મક સાધન આવે છે માર્જિનની જરૂરિયાત કયું છે માર્જિનની જરૂરિયાત જો કે સલામતી પેટે એટલે કે માહેન્દ્રી પેટે બતાવેલી મિલકતના અમુક ટકા જ અથવા માગેલી લોનના અમુક જ ટકા જેટલી રકમનું ધિરાણ એકમ ને કે વ્યક્તિને મળી શકે આવી ટકાવારી જે છે ને એ ટકાવારી ની કહેવાય માર્જિન ની જરૂરિયાત માનો કે જો તમને ઉદાહરણ આપું માનો કે તમે સલામતી પેટે બાળકો સાહીઠ લાખ ના મકાન નો તમે દસ્તાવેજ આપ્યો છે તમારે ધિરાણ ની જરૂરિયાત છે સાહીઠ લાખ ની આપણા મકાન ની કિંમત પણ સાહીઠ લાખ છે તો બાળકો તમને સાહીઠ લાખ નું ધિરાણ બેંક નહીં આપે કેમ કારણ કે તમારું જે મકાન છે ને એ મકાનનું પહેલા બેંક એક વેલ્યુએશન રિપોર્ટ કાઢે એ વેલ્યુએશન રિપોર્ટ પ્રમાણે તમારા મકાનની કિંમત વધારે પણ આવી શકે ઓછી પણ આવી શકે તમે સાઈઠ લાખ માનો છો પણ સાહીઠ લાખથી ઓછી પણ આવી શકે સાઈઠ લાખથી વધુ પણ આવી શકે માનો કે વેલ્યુએશન રિપોર્ટ પ્રમાણે તમારા મકાનની કિંમત આવી અઠાવન લાખ રૂપિયા તમારે ધિરાણ જોઈએ છે સાઈઠ લાખનું પણ બાળકો જે અઠાવન લાખ રૂપિયા છે ને આ અઠાવન લાખનું તમને ધિરાણ નહીં મળે અઠાવન લાખ વેલ્યુએશન રિપોર્ટ છે તો એના તમને નેવું ટકા મળે નેવ ટકા મળે મળે એમથી વધારે ન મળે તો એમ કીધું એમ જો કે અમુક ટકા જ માગેલી લોનના જેટલી રકમનું ધિરાણ પ્રાપ્ત થશે એકમ ને કે વ્યક્તિને એટલા માટે કહે છે જો કે RBI જુદા જુદા વર્ગો માટે જુદા જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે જેમ વર્ગ બદલે છે તેમ એને અલગ અલગ માર્જિન રાખવાનું બધા લોકો માટે એક સરખો માર્જિન ન હોય હવે ખેડૂત તો ખેડૂતને એમ કહેવા કે 100% ધિરાણ આપતા હોય બિઝનેસ વાળો હોય તેને 80% આપતા હોય હોમ લોન વાળો હોય તેને 90% આપતા હોય આ બધા માટે અલગ અલગ માર્જિન રાખવાનું RBI સૂચવે છે આ આપણો બીજું હતું માર્જિનની જરૂરિયાત ત્રીજું ગુણાત્મક સાધન આવે છે ધિરાણની ટોચ મર્યાદા મેં હમણાં તમને કીધું કે પૂરેપૂરું કોઈને પણ ધિરાણ પ્રાપ્ત થતું નથી એટલા માટે જો શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ નક્કી કરે છે કોને કેટલું ધિરાણ આપવું ને આરબીઆઈ નક્કી કરશે યાદ રાખજો કોઈ પણ એકમને કે કોઈ પણ વ્યક્તિને કેટલું ધિરાણ આપવું તે કોણ નક્કી કરે છે આરબીઆઈ નક્કી કરે છે તો આને કહેવાય ધિરાણની ટોચ મર્યાદા અડધી જ લીટી છે બરોબર યાદ રાખજો અને છેલ્લો આપણો અંતિમ છે સાધન ભેદભાવ વિયુક્ત કે ભેદ પરખો વ્યાજનો દર ભેદભાવ વિયુક્ત કે ભેદ પરખો વ્યાજનો દર જો શું કહે છે ભાઈ કે અલગ અલગ પ્રકારના ધિરાણ ધિરાણ કયા કયા પ્રકારનું હોય આપણે એવું તો ભાઈ ખાનગી હેતુ માટે હોય શકે ખેતી માટે હોય શકે ઘર ખરીદવા માટે હોઈ શકે કાર ખરીદવા માટે હોઈ શકે જમીન ઉપરનું ધિરાણ હોઈ શકે ત્યાર પછી એમ કહેવાય કે ધંધા માટેનું ધિરાણ હોઈ શકે બધા માટેનું ધિરાણ હોઈ શકે તો અલગ અલગ પ્રકારનું જે આ ધિરાણ છે એ ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ આરબીઆઈ સૂચવે છે જેને ભેદભાવ યુક્ત કે ભેદ પારકો વ્યાજનો દર કહે છે જેમ ધિરાણનો પ્રકાર બદલે છે તેમ વ્યાજનો દર પણ બદલે છે એવું આરબીઆઈ સૂચવે છે કે કે ભાઈ અલગ અલગ જ રાખવાનું કયા પ્રકારનું ઘર હોય તો એના ઉપર નવ ટકા તમે વ્યાજ લ્યો બિઝનેસ હોય તો એના ઉપર તમે દસ ટકા લ્યો એમ અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ સૂચવે છે

ગુણાત્મક સાધનો જોયા સલામતીની જરૂરિયાત માર્જિનની જરૂરિયાત ધિરાણની ટોચ મર્યાદા અને ભેદભાવયુક્ત કે ભેદ પારખો વ્યાજનો દર તો અહીંયા બાળકો એમ કહેવાય આપણે ચેપ્ટર નંબર 4 આપણો બેન્કિંગ અને નાણાકીય નીતિના આઠ ભાગ જોયા અને અહીંયા આપણે પાઠની પૂર્ણાવતી કરી જો કોઈ પણ વિદ્યાર્થીઓને હજી પણ આ ભાગો નિહાળવાના બાકી હોય તો આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે લિંક ઉપર ક્લિક કરીને નિહાળજો ત્યારબાદ આગળના ભાગની અંદર આપણે એક નવા ચેપ્ટર સાથે શરૂઆત કરીશું ઓકે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત